ઘટ માધ્યમમાં. લાસ્ટ આપણે જોયેલું હતું કે વસ્તુ ઘટમાં હોય અને અવલોકનકાર પાતળ માધ્યમમાં હોય. તો અહીંયા ઉલટું છે. ઓબ્ઝર્વર ઇન અ ડેન્સર મીડિયમ, અહીંયા ઓબ્ઝર્વ એટલે માછલી લો, ઓકે, અને વસ્તુ અહીંયા હોય એના માટે. તો આપણે ડિટેલમાં નથી લેતા. તો એચ આઈ અપોન એચ ઓ ઇક્વલ ટુ, અહીંયા જ્યાં વસ્તુ હોય તેનો સોરી જ્યાં અવલોકનકાર હોય તે એન આપણે અહીંયા લખાશે ઘટ આવશે, અને એન અહીંયા શું આવશે પાતળું આવશે. એન ઘટ એટલે હું એન લઉં, એન પાતળું એટલે હવા લઉં, પણ એચ આઈ બાય એચ ઓ ઇક્વલ ટુ એન બાય વન, ધેરફોર એચ આઈ ઇક્વલ ટુ એન એચ ઓ થાય. તેથી શિફ્ટિંગ આપણે લઈએ, શિફ્ટિંગ એટલે સ્થાનાંતર, સ્થાનાંતર ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ એચ આઈ માઇનસ એચ ઓ. એટલે હકીકતમાં વસ્તુ અહીંયા હોય દેખાશે અહીંયા, તો આ તમારે એચ ઓ આવે અને આ તમારે થશે એચ આઈ, તો આ શિફ્ટિંગ થશે ડેલ્ટા એક્સ. તો એચ આઈ ઇક્વલ ટુ એન એચ ઓ માઇનસ એચ ઓ, તો એન વન માઇનસ વન ઇન્ટુ એચ ઓ, આ ડેલ્ટા એક્સ. આ સ્થાનાંતરિત આટલું ખસીએ તો આપણને દેખાશે. જ્યારે આની આગળનો કેસ લીધેલો હતો તો એમાં ડેલ્ટા એક્સ ઇક્વલ ટુ વન માઇનસ વન અપોન એન ઇન્ટુ એચ ઓ આ નીકળશે. તો જેવી રીતે અહીંયા સ્થાનાંતરે લીધેલું હતું એવી રીતે અમે વેલોસિટી લઈ શકીએ છીએ કે અવલોકનકાર આના માટે લઈએ છીએ કે વી આઈ ઇક્વલ ટુ ડી એચ આઈ બાય ડી ટી, ઇમેજની વેલોસિટી. VO equal to DHO by DT. તો મીન્સ કે અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય અને વસ્તુ પાતળા માધ્યમમાં હોય ત્યારે અહીંયા તમે જોઈ શકો છો DHI by DT upon DHO by DT equal to N છે, DHI by DT equal to VI અને આના બરાબર VO equal to N. જેવું velocity of image equal to N times of velocity of એટલે કે પ્રતિબિંબની ઝડપ એ વસ્તુની ઝડપ કરતા એન ગણી જોવા મળશે. હવે એ જ રીતના આની અંદર લઈ શકીએ છીએ કે પાતળા માધ્યમની અંદર વસ્તુ હોય તો વી આર સો જો પાતળા માધ્યમમાં હોય તો વી ઓ બાય એન થાય. તો અવલોકનકાર કા ક્યાં હોય પાતળા માધ્યમ અને વસ્તુ ક્યાં હોય ઘટ માધ્યમમાં, એના માટે આ રાખે છે. અને આના માટે વસ્તુ પાતળા માધ્યમમાં હોય, અવલોકનકાર ઘટ માધ્યમમાં હોય ત્યારે વી આઈ બરાબર એન કિલો થશે. ચાલો ઉદાહરણ નંબર તેર કે પ્રકાશ હવામાંથી ઓઇલ પર 30 ડિગ્રીના કોણે આપાત થાય છે. તો નાવ હિયર ટેક ધીસ ઇઝ ધ એ, આ ઓઇલ વન, ઓઇલ વન, ઓઇલ ટુ, ઓઇલ ટુ, ઓકે, અને ગ્લાસમાંથી પાણીમાં દાખલ થાય છે. આ ગ્લાસ, ધીસ ઇઝ ધ ગ્લાસ એટલે કાચ, અને નીચે લઉં છું પાણી, પાણી છે. તો અહીંયા હવામાંથી 30 ડિગ્રીના કોણે આપાત થાય, ઇન્સિડન્ટ એંગલ ધીસ ઇઝ ધ 30 ડિગ્રી. તો પાણીમાં લંબ સાથે બનાવેલો ખૂણો જોઈએ છે. ચાલો અહીંયા લઈએ હવામાંથી ઓઇલમાં, ફરી પાછું અહીંયા વક્રીભવન લઉં છું, ફરી પાછું અહીંયા વક્રીભવન લઈશ, ફરી પાછું અહીંયા વક્રીભવન લઈશ. અહીંયા લંબ સાથે કેટલો એંગલ બનાવવા છે એ જોઈએ છે. તો સ્નેલનો નિયમ વાપરીએ, વક્રીભવનાંક આપેલો છે 1.5, 1.3, ઓકે. ગ્લાસનો વક્રીભવનાંક 1.5 છે, પાણીનો વક્રીભવનાંક 1.3 છે. તો અહીંયા સ્નેલનો નિયમ તમે અહીંયા વાપરી શકો. ફર્સ્ટ અહીંયા લઈએ છે એર અને ગ્લાસ માટે લઈએ છીએ, એર અને કોના માટે ગ્લાસ, આ ઓઇલ છે, આ ઓઇલ ટુ છે, આ ગ્લાસ છે, આ પાણી છે, એટલે આ આપણે જોઈશું, આ એંગલ જોઈએ છે. તો આ બંને માટે સ્નેલનો નિયમ વાપરો. તો એન વન સાઇન થર્ટી
कोना माटे छे ए ग्लास माटे इक्वल एन ग्लास साइन અહીંયા લખું છું આ કે ગમે લખે ઓકે ચાલો એન એ એટલે 1 થશે તો એન ગ્લાસ સાઇન આર ઇક્વલ ટુ સાઇન 30 એન 1 એટલે 1 સાઇન 30 એટલે 1 બાય 2 આ લખી શકાય ઇક્વેશન નંબર 1 હવે લઈએ ગ્લાસ અને વોટર માટે ગ્લાસ વોટર માટે સ્નેહનો નિયમ વાપરો તો અહીંયા ઇન્સિડન્ટ થયો આ તો એમ ગ્લાસ સાઇન આર ઇક્વલ ટુ એમ વોટર સાઇન થીટા વોટર એમ ગ્લાસ સાઇન આર એટલે 1/2 એમ વોટર એટલે 1.3 સાઇન થીટા ડબલ ઓકે ધેરફોર સાઇન થીટા ડબલ ઇક્વલ 1 અપોન આ નીચે જશે એટલે 2.6 therefore theta w equal to sin inverse 1 upon 2.6 થશે ઓકે ત્યાર પછી ઇલ્યુસ્ટ્રેશન 14 કે એક પ્રકાશની કિરણ 1.62 વક્રીભવનાંક ધરાવતા ગ્લાસ સ્લેબ પર આપાત થાય છે જો વક્રીભૂત અને પરાવર્તિત કિરણ પરસ્પર લંબ હોય તો આપાત કોણ શોધો નાઉ હિયર ધીસ ઇઝ ધ ગ્લાસ સ્લેબ ધીસ ઇઝ ધ ગ્લાસ સ્લેબ ધીસ ઇઝ ધ ઇન્સિડન્ટ રે આપાત કોણ આર અહીંયા વક્રીભવન થાય છે એટલે આર અને આ પરાવર્તન પામે છે એટલે આવક આને પણ આર આપાત કિરણ વક્રીભૂત કિરણ સોરી અપરાવર્તક કિરણ છે અને આ છે વક્રીભૂત કિરણ કીધું છે પરાવર્તક અને વક્રીભૂત બંને પરસ્પર કેવા હોય લંબ છે 90 છે આપાત કોણ આઈ થઈ છે તો તમે જોઈ શકો છો આકૃતિની અંદર કે આઈ પ્લસ 90 પ્લસ આર આઈ પ્લસ 90 પ્લસ આર એટલે 180 જેમાં આર ઇક્વલ ટુ 90 માઇનસ આઈ થશે સ્નેલનો નિયમ વાપરીએ એન વન સાઇન આઈ ઇક્વલ ટુ એન ટુ સાઇન એન વન એટલે હવા સાઇન આર એન ટુ એટલે વક્રી ભવન 1.62 સાઇન આર એટલે 90 માઇનસ આર ધી સાઇન આર ઇક્વલ 1.62 સાઇન 90 માઇનસ આર એટલે કોસ આર દેખો નીચે લઈ જઈએ એટલે ટેન આઈ ઇક્વલ 1.62 તેથી આઈ ઇક્વલ ટુ આવશે ટેન ઇન્વર્સ 1.62 આ થશે તમારે આપાત કોણ થશે ઓકે ચાલો મ્યુ વન મ્યુ ટુ અપ ટુ મ્યુ વન મ્યુ ટુ મ્યુ થ્રી અપ ટુ મ્યુ એન ડી વન ડી ટુ ડી થ્રી ઊંડાઈ સુધી કોઈ પ્રવાહી ભરેલો હોય તો આ પ્રવાહીનો સંયુક્ત વક્રી ગુણાંક શું જોઈએ છે સંયુક્ત વક્રી તો આપણે ખબર છે એચ આર ઇક્વલ ટુ એચ ઓ બાય મ્યુ ધેરફોર મ્યુ ઇક્વલ ટુ એચ ઓ બાય એચ આર તો ટોટલ કેટલું આવશે એચ ઓ એટલે ડી વન પ્લસ ડી ટુ પ્લસ અને એચ આઈ એટલે એચ ઓ બાય મ્યુ એટલે પેલા માને લખવું હોય તો ડી વન બાય મ્યુ વન બીજા માને લખવું હોય તો ડી ટુ બાય મ્યુ ટુ પ્લસ આપણું લખી શકાય ઓકે તો મીન્સ અહીંયા લખાય એચ આઈ ઇક્વલ ટુ એચ આઈ વન વત્તા એચ આઈ ટુ
plus up to so on. HI1 अले D1 by V1, HI2 अले D2 by V2, plus up to so on. तो equivalent अपने refractive index मॉडल जो मात्र बेज प्रवाही हुई special case, special case. तो special case नहीं अंदर लिए बेज प्रवाही हुई D1 equal to D2 हुई बने एक समान ઊંડાઈ સુધી ના હોય અને આનો વક્રી ગુણાંક μ1 હોય આનો μ2 હોય તો ઇફેક્ટિવ રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ μ ઇક્વલ ટુ આના બરાબર d નો d પ્લસ d અપોન d બાય μ1 પ્લસ d બાય μ2 એ 2d છેદમાં d કોમન લઈએ તો μ1 પ્લસ μ2 અપોન μ1 છેદનો છેદ સ્મા લઈ લઈએ 2 μ1 μ2 upon μ1 plus μ2. Okay, तो effective refractive index आ रही था अपन ने मार्स आओ जब अपन ने मारे लो तो सरेरा जड़ा v bar equal to 2 v1 v2 upon v1 plus v2 ना कि एक समान अंतर कापतु हो तो एवरेज वेलोसिटी 2 v1 v2 upon v1 plus v2. Okay, याद रखना मुझे illustration 15. एक माछली एक्वेरियम में दीवार तरफ 3 मीटर पर सेकंड की झड़पी गति करे छे ना वियर पेक एक्वेरियम हम एक्वेरियम ले छो अहीं पानी भरे हो आ माछली छे ये दीवार तरफ 3 मीटर पर सेकंड की झड़पी आवे छे माछली तेना तरफ एक माखी ने 8 मीटर पर सेकंड की झड़प थी आवी जो अहीं माखी आवे માછલીની ઝડપ છે 3 મીટર બે એક બીજા તરફ આવે હું ધેટ v1 v2 ઓકે ઇક્વલ ટુ ગિવન છે 8 મીટર પર સેકન્ડ ની ઝડપ 8 તો આને હું લઉં છું v2 અને આને લઉં v1 બે એક બીજા તરફ આવે એટલે સરવાળો વિરુદ્ધ જતું હોય એક બીજા તરફ આવે એટલે સરવાળો છે એક જ બાજુ તો બાદબાકી તો v1 એટલે 3 છે પણ માછલી ઘટમાં છે અને માખી પાત્રામાં છે જે આગળના લેક્ચરમાં આપણે અહીંયા જોયેલું નીચે આપણે લખેલું હતું કે ઘટમાંથી પાત્રાવાળાને જોઈએ ત્યારે મ્યુ ટાઈમ્સ થશે વી ફ્લાય થશે વી ટુ એટલે મ્યુ ટાઈમ્સ વી ફ્લાય આ વાસ્તવિક ઝડપ આવશે તો આપણે આ વી ફ્લાય આ આપણે ફાઇન ઇક્વલ ટુ શું લખી શકાય 8 તો μ into v fly equal to 3 આ બાજુએ જાય તો 5 તેથી v fly equal to 5 by μ 5 by μ μ એટલે પાણીનો વક્રી ગુણાંક 4 by 3 છે છેદનો છેદ 15 ના છેદમાં 4 મીટર પર સેકન્ડ આવશે તો માખીની વાસ્તવિક ઝડપ આવશે 15 ના છેદમાં 4 મીટર પર સેકન્ડ થશે ત્યાર પછી ઇલ્યુસ્ટ્રેશન 16 3 સેન્ટીમીટર જાડાઈનું ઓઇલનું લેયર તો d ઓઇલ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર 5 સેન્ટીમીટર જાડાઈના રંગીન પાણીના સ્તર d વોટર છે 5 સેન્ટીમીટર પાણીનો વક્રી ગુણાંક આપેલો છે μ વોટર 5 બાય 3 છે પ્રવાહીની આભાસી ઊંડાઈ આપણને આપેલી છે hi ઇક્વલ ટુ 36 બાય 7 તો ઓઇલનો વક્રી ગુણાંક જોઈએ છે μ ઓઇલ ફાઇન્ડ કરવાનું છે તો આપણને ખબર છે એચ આઈ ઇક્વલ ટુ 2 છે તો ડી ઓ બાય μ1 પ્લસ ડી વોટર બાય μ2 એટલે આપણે લખી શકો છો કે અહીંયા કે ઓઇલ છે એટલે એચ ઓ એચ આઈ ઓઇલ પ્લસ એચ આઈ વોટર HI will be DO by UO plus D water by U water. HI given 36 by 7. 36 by 7. DO equal to given 3 cm. Mu find the value. D water is 5.
plus 5 by 3. 5 by cancel, check the challenge mark. Number 3 by mu equal to 36 by 7. Check the challenge minus 3 a 36 minus 21 by 7. Therefore, mu equal to another pleasure. 3 into 7, 36 માંથી 21 જેનો 15 થશે તો 3 નિયમમાં તો 7/5 આપણને મળે છે. ઓકે, તો આ યાદ રાખો.